જેમાંથી વિરોધ પક્ષ દ્વારા 4 જેટલા ઠરાવનો વિરોધ કરવામાં આવ્યો હતો અને 35 ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં 4 ઠરાવનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા દલિતોને જે જમીન ફાળવી છે તેની ઉપર શેલ્ટર બનાવવાનો વિરોધ, તેમજ અતિ પુરાણી અને રાજાશાહી વખતની કમરીબાઈ હાઈસ્કૂલને બંધ કરી તેની ઉપર કોલેજ બનાવવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે બાકી ટેક્સદારોને પણ ટેક્સ માફી આપવાના ઠરાવનો વિરોધ કરાયો. વધુમાં ટેક્સ માફિયામાં કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થયોનો વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે મળેલી જનરલ બોર્ડની મિટિંગમાં 39 ઠરાવમાંથી 35 ઠરાવોને મંજૂરી મળી છે અને 4 ઠરાવનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દલિતોને જે જમીન આપેલી એ જમીન બીજા ઉપયોગ માટે વાપરવા માટેનો જે ઠરાવ પસાર કર્યો એનો અમે વિરોધ કર્યો. દલિત ભાઈઓ માટે, દલિત સમાજ માટેની આ જમીન હતી અને આ જમીનની અંદર દલિત સમાજ માટે થઈ અને સારી વ્યવસ્થા ઊભી થાય એવું વર્ષોથી સરકારે પણ વિચારેલું, પરંતુ આ જનરલ બોર્ડના સભ્યોએ એ જમીન બીજાને આપવાનું નક્કી કરી અને દલિત સમાજને અન્યાય કર્યો છે. એટલે મેં તથા શારદાબેન વેગડા જે અમારા નગરપાલિકાના સભ્ય છે અમે બંને આનો વિરોધ કરેલો. આ ઉપરાંત કમરીબાઈ હાઈસ્કૂલની અંદર જે વર્ષો જૂની આપણી કમરીબાઈ હાઈસ્કૂલ છે એ બંધ કરી અને ત્યાં કોલેજ ચાલુ કરવાનો આવો તગલકી નિર્ણય આ બુદ્ધિ વગરના માણસોએ. સુરેશ ભાલિયા, જીટીવી ન્યૂઝ, જેતપુર.